સંશોધન મદદનીશ તેમજ આંકડા મદદનીશની એક્ઝામ આપતા પહેલાં વિડીયો મિત્રો જરૂરથી જોઈ લો અને તપાસો તમારી તૈયારી કેવી છે તો ચાલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની શરૂઆત કરીએ ગાણિતિક આંકડા શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે એ ફિશર બી લાપલાસ સી કાર્લ પિયર્સન ડી ગોડ ફ્રીડ એક્ન્ડ તો આન્સર આવશે સી કાર્લ પિયર્સન મિત્રો યાદ રાખજો ભારતીય આંકડા શાસ્ત્રના પિતા જો પૂછવામાં આવે તો આન્સર આવશે પીસી સી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની યોગ્ય રીત કઈ છે એ ટપાલ દ્વારા પ્રશ્નાવલી બી ટેલિફોન દ્વારા સી પરોક્ષ તપાસ કે ડી પ્રત્યક્ષ એટલે કે સીધી તપાસ તો આન્સર આવશે ડી પ્રત્યક્ષ તપાસ મિત્રો જો ક્ષેત્ર મર્યાદિત હોય તો આપણે સીધી તપાસ કરીએ તો શું છે કે માહિતીની ચોકસાઈ પણ રહે છે માટે ડી આન્સર આવશે પ્રત્યક્ષ તપાસ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો ચલ રાશિની કિંમતમાં થતાં લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે એ અચલ આધારની રીત બી પરંપરિત આધારની રીત સી લાસ્ટ પેરિયડની રીત અથવા ડી પાસેની રીત તો આન્સર આવશે એ અચલ આધારની રીત નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સામાન્ય રીતે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે એ પાંચથી દસ બી દસથી વીસ સી ચારથી દસ કે ડી છથી પંદર તો આન્સર આવશે છથી પંદર સુધી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એક માપી આકૃતિના પ્રકાર કેટલા છે પાંચ ત્રણ ચાર કે બે તો આ પ્રશ્નનો તો તમને આવડતો જશે તો આન્સર આવશે સી ચાર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભારતમાં દર વર્ષે ખાલી જગ્યા દિને રાષ્ટ્રીય આંકડા શાસ્ત્ર દિવસ ઉજવવામાં આવે છે એ ઓગણત્રીસ મે બી ઓગણત્રીસ જૂન સી ઓગણત્રીસ જુલાઈ ડી ઓગણત્રીસ ઓગસ્ટ આન્સર આવશે ઓગણત્રીસ જૂન મિત્રો યાદ રાખજો જો આંતરરાષ્ટ્રીય આંકડા શસ્ત્ર દિવસ પૂછવામાં આવે તો તેમાં આન્સર આવશે વીસ ઓક્ટોબર તો આવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવા માટે તેમજ તમારી તૈયારીનું રિવિઝન કરવા માટે અમારી ચેનલમાં આખું પ્લે લિસ્ટ બનાવેલ છે તો એ ચેક કરી લો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો